ગુજરાત રાજ્ય ગ્રામ રક્ષક દળના નીતિ નિયમો મુજબ યુવાનોને ભરતી કરવામાં આવે છે અને ભરતીમાં પસંદગી પામેલા યુવાનોને તાલીમ આપવામાં આવે છે। આ પ્રમાણે હળવદ તાલુકામાં પણ જીઆરડીમાં યુવાનોને ભરતી થઈ હતી અને તેમને મોરબી ખાતે તાલીમ આપવામાં આવી હતી અને તાલીમ પૂર્ણ થયા બાદ દરેકને ઓળખ કાર્ડ આપવામાં આવ્યું હતું। ત્યારબાદ હળવદ તાલુકામાં જ્યાં ફરજ સોંપવામાં આવે ત્યાં જ જવાનો ફરજ ભજવતા હતા, પરંતુ હળવદમાં જીઆરડીના જમાદાર પોતાના વતનમાં મકાન બનાવતા હતા ત્યાં ચણતર કામમાં આવવાનું દબાણ કરે છે, તેની વાડીએ કામ કરવાનું પણ જણાવે છે અને જીઆરડી જવાનો ના પાડે છે તો તેમને જીઆરડીને ફરજમાંથી કાઢી મૂકવામાં આવે છે। તાલીમ લીધા વગરના તેમના કહેઘર અને જીઆરડીને કામગીરી સોંપવામાં આવે છે। તેમના અંગત કામને ના પાડનારને માનસિક કે આર્થિક ટોર્ચર કરાતા હોવાના હળવદ પોલીસ મથકના અધિકારીઓ અને જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હોવા છતાં કોઈ પગલાં લેવાયા નથી અને તેમને ન્યાય આપવામાં આવ્યો નથી તેવું જાહેર નિવેદન કરતા આ જવાનો જણાવી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ, શ્રીકાંત પટેલ, ન્યૂઝ ચેનલ 108, મોરબી। રજા મૂકી દીધી અને હું ગયો નહીં તો પછી એમને મને જાણ કર્યા વિના મેં 2 મહિના પછી મેં કીધું એમને, 2 તો નહીં પણ 1.5 મહિનો થયો હતો, મેં કીધું કે મારે નોકરી આવવું છે તો કે ના તમને એમ હવે નોકરી લેવામાં નહીં આવે છે અને વારંવાર એવી ધમકી આપવામાં આવતી હતી કે તમે આ બંદોબસ્ત નહીં કરો તો તમને કાઢી નાખવામાં આવશે, તમે અહીંયા નહીં આવો તો કાઢી નાખવામાં આવશે, અમે હરેક બંદોબસ્ત કર્યા છે તમે એમનું લિસ્ટ ચેક કરી શકો છો અને હજી અમારે બંદોબસ્તનો પગાર પણ નથી થયો અને સસ્પેન્ડની વાતો કરે છે। અમે પીઆઈ સાહેબને રજૂઆત કરી હતી તો પીઆઈ ખાંભલા સાહેબે અમને લોલીપોપ આપ્યો છે કે અમે ડીવાયસપી પાસે જઈશું, તમારી અમે રજા લઈજી અને અમે તમને નોકરી આપશું, તો હળવદના કાર્યકર્તો આપણા પીઆઈ સાહેબ છે તો એમને ડીવાયસપીની ક્યાં લેવાની મંજૂરી લેવાની જરૂર છે? બસ આ અમારો મુદ્દો હું 2019માં 4 મહિનામાં જે કોર્ટ ઉપર નોકરી કરતો હતો એનો પગાર હજી નથી આવ્યો। મેં પીઆઈને રજૂઆત કરી, પીએસઆઈને કરી, પીઓસોને કરી, પછી જીઆરડી જમાદારને કરેલી, પણ કોઈ ધ્યાન દેતું નથી અને પગાર થતો નથી અને પગારનું કહું એટલે કે થઈ જાય છે ઘણીવાર રજૂઆત કરી પણ હજી એમ કહે છે કે સરકારી ખાતું કે થાય છે ત્યારે તું કે એમ નહીં થાય સરકાર કે કરશે ત્યારે થાય છે। મોડમના ડ્યુટી પર જીઆરડીમાં ફરજ બજાવું છું અને મને 2 મહિનામાં નોકરીમાંથી કાઢી નાખવામાં આવેલ છે। એનું કારણ કે મેં ડિસિપ્લિનની વાત કરી હતી એમાં ડિસિપ્લિનમાં એમાં અમારા નાયક છે જયરામભાઈ, એ રોજના ખોટી રીતે ગાડી બોલતા હોય છે, એમને સલાહ સૂચન દેવા જાય તો પછી આપણને ખોટી રીતે કરે છે હેરાન અને બીજે જીઆરડીના જવાને હેરાન કરે છે અને બાય ધ વે અજીતસિંહ અહીંયા હાજર મોજૂદ નહોતા તો અજીતસિંહની વાત સાંભળી અને અમને હેરાન કરશે તો કોઈ જીઆરડીમાં રોડગોળમાં વ્યક્તિ હોય એને નથી પૂછતા, ડાયરેક્ટ અમને હેરાન કરી અને ખોટી હેરાન અમને અને અમારી પણ આરોપી નાખે છે કે દારૂ પીને આવે છે અને ચોરી કરે છે અને અમે માથા ફેરે માણસો છીએ, માથા ફેરે તમે માણસ હોય તો અમારો રેકોર્ડ પોલિટિશિયનમાં કાઢી તમે બતાવી શકો છો, મારું નામ નીકળે પોલિટિશિયનમાં તો એને હું ગુલામ બની જાઉં। હું જીઆરડીમાં નોકરી કરું છું અને કાંઈ કારણો વગર નોકરીમાં આવતા અમને કાઢી નાખવામાં આવ્યા છે અને
બધાને અમુક અમુકને ઘરનું કામ કરાવે છે અને વગર કારણોસર કાઢી ઘરે બેસાડી દેવામાં આવે છે. હું અમારા જીઆરટી જમાદાર આગળ માનસ અધિકારી આગળ ગયો હતો. એ લોકો અમને ચાલુ ન કરીએ, ડ્રેસ પહેરેલો હોય કામે લઈ જાય છે, કડિયા કામે અમે ના પાડીએ એટલે અમારા નામ કમી કરી નાખ્યા અને અમારા તમામ સ્ટાફને હેરાન કરે છે.